ડિવોર્સ માટે ઉત્સુક કપલ અને ડિવોર્સ અપાવવા માંગતા વકીલ હોય તો પરિણામ શું આવે? ઓહો ગુજરાતી પર રજૂ થયેલ જાણીતા રાઇટર ડિરેક્ટર સંદીપ પટેલની હેપીલી નેવર આફ્ટર વેબ સિરીઝ રજૂ થઈ ગઈ છે. લગભગ 25 મિનિટના 5 એપિસોડ ધરાવતી આ સિરીઝ કેવી છે અને જોવા જેવી છે કે નહીં તે જાણીએ. સિરીઝની સ્ટોરીની વાત કરીએ તો પ્રતિક અને આકૃતિના લવ મેરેજના 4 વર્ષ બાદ હવે તેમની લાઈફમાં લવ ઓછો અને ઝઘડા વધુ છે. દરેક નાનામાં નાની બાબતમાં બંનેને સામે નાની ભૂલ જ દેખાય છે. અંતે બંને કંટાળી ડિવોર્સ લેવાનું નક્કી કરે છે. પ્રતિકના વકીલ તરીકે ઓમ અને આકૃતિના વકીલ તરીકે નૈના બંનેને ડિવોર્સ અપાવવા કેસ ફાઇલ કરે છે. ઓમ અને નૈના ભૂતકાળમાં પતિ પત્ની હતા અને પછી છૂટા પડેલા. બંનેને ડિવોર્સ કરાવવામાં માસ્ટરી આવી ગઈ છે, પરંતુ જે કોર્ટમાં આ કેસ જાય છે તેના જજ છે મહેન્દ્ર ઠક્કર. જજ સાહેબ ડિવોર્સ કરાવવાના વિરોધી છે, એટલે ડિવોર્સ લેવા માંગતા પ્રતિક આકૃતિના વકીલ ઓમ અને નૈના કઈ રીતે આ જજને ડિવોર્સ માટે કન્વિન્સ કરે છે તે જોવાની મજા આવશે. શું પ્રતિક અને આકૃતિના ડિવોર્સ થશે કે જજ તેમને કોઈ પણ રીતે ડિવોર્સ ન લેવા મનાવી શકશે, કે પછી આ ડિવોર્સ કેસને કારણે વર્ષોથી છૂટા પડેલા ઓમ અને નૈનાનું પેચઅપ થશે? આવા બધા સવાલોના જવાબ જાણવા તમારે આ સિરીઝ જોવી જોઈએ. એક્ટિંગની વાત કરીએ તો દરેક કલાકારનું કાસ્ટિંગ પરફેક્ટ કરવામાં આવ્યું છે. હિતુ કનોડિયા અને મોના થીબા આ પ્રકારના રોલમાં પહેલીવાર જોવા મળ્યા. આ સિરીઝને કારણે સૌથી વધારે ફાયદો આ બંને કલાકારોને થશે. ધુઆંધાર ફિલ્મથી હિતેન કુમારનો એક નવો અવતાર સામે આવ્યો તે રીતે હિતુ કનોડિયા અને મોના થીબા માટે કહી શકાય. હિતુ અને મોના સિવાય સિરીઝના બીજા બે મુખ્ય પાત્રો તત્સત મુનશી અને નેત્રી ત્રિવેદીની એક્ટિંગ સારી કહી શકાય. જજના પાત્રમાં અર્ચન ત્રિવેદી પોતાની એક અલગ છાપ ઉભી કરી જાય છે. આ સિરીઝ 5 એપિસોડની હોવાથી સ્ટોરી ધીરે ધીરે આગળ વધે છે અને વચ્ચે વચ્ચે થોડી સ્લો થઈ જાય છે. સિરીઝની સ્ટોરી એક રીતે પ્રિડિક્ટેબલ હોવાથી અંતે શું થશે તે તમે પહેલેથી જાણી જ જશો, પરંતુ સિરીઝના અંતે એક નાનકડો ટ્વિસ્ટ આપવામાં આવ્યો છે જે તમને આ સિરીઝની બીજી સિઝનની હિંટ આપી જાય છે. ઓવરઓલ વાત કરીએ તો સિરીઝનું ડિરેક્શન, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, પ્રોડક્શન વેલ્યુ સારી કહી શકાય. સ્ટારકાસ્ટ સારી હોવાથી અને લવની ભવાઈ જેવી ફિલ્મના ડિરેક્ટરની સિરીઝ હોવાથી વધારે પડતી અપેક્ષાઓ આ સિરીઝ પાસે રાખી ન શકાય, કેમ કે આ એક હલકી ફૂલકી ટાઈમ પાસ સિરીઝ છે જે ફ્રી ટાઈમમાં જોવા બેસો તો ગમે. તમે આ સિરીઝ જોઈ કે નહીં અને જોઈ હોય તો કેવી લાગી તે કમેન્ટ કરી જણાવશો. સાથે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. આપણે મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ.